બીઆરટીએસ રૂટમાં તૂટેલા સ્વિંગ ગેટના મામલે ટ્રાન્સપોર્ટેશન કમિટીના ચેરમેન પોતે જ ચેમ્બરમાં ધરણા કર્યા હતા. બીઆરટીએસ રૂટોમાં તૂટેલા સ્વિંગ ગેટોના મામલે ટ્રાન્સપોર્ટેશન કમિટી ચેરમેને પોતાની ચેમ્બરમાં ધરણા પર બેસવાની નોબત આવી હતી. પાંડેસરામાં સરપ્રાઇઝ વિઝિટિંગમાં સ્વિંગ ગેટો તૂટેલા જણાતા વાહન ચાલકોને સમજાવાયા હતા. બીઆરટીએસના સ્વિંગ ગેટો ઘણા સમયથી તૂટી ગયાની બૂમ ઉઠવા છતાં રિપેરિંગ કરાતા ન હતા. સામાન્ય સભામાં પણ આ મામલે વિપક્ષી સભ્ય પ્રશ્ન ઉઠાવતા આવ્યા છે. ભાજપના જ ટ્રાન્સપોર્ટેશન ચેરમેનની 6 મહિનાથી તૂટેલા સ્વિંગ ગેટોની ફરિયાદો પર કોઈ સુધારો નહીં થતાં તે પોતાની ચેમ્બરમાં ધરણા પર બેસી ગયા હતા. જ્યાં સુધી સ્વિંગ ગેટ રિપેર નહીં કરાય ત્યાં સુધી ચેમ્બરમાં 24 કલાક બેસી રહેવાની જાહેરાત કરી હતી, જેમાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન અનિલ ગોપલાણીને જાણ થતાં તેઓએ હેમાલીબેન સાથે ચર્ચા કરી હતી. ઇજારદારે 24 કલાકમાં તૂટેલા 84 ગેટો પર રિપેરિંગ કરવાની બાહ્યધરી આપતા બોઢાવાલાએ 1 દિવસ પૂરતા ધરણા સ્થગિત કર્યા હતા. આપણે જે 24 કલાક મારી ઓફિસમાં બેસીવાનો જે નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ મેયર ઓફિસમાં મારા કોર્પોરેશનના પદાધિકારીઓ, મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી અને સાથે જ આ બીઆરટીએસને લગતા અધિકારીઓને બોલાવીને મેયરશ્રીએ ખૂબ ઊંડાણપૂર્વક એમની સાથે ચર્ચા કરી છે અને મારા આ આક્રમકતા કે મારી આ જે નિર્ણય હતો એમણે ખૂબ જ સારી રીતે આવકાર્યો છે અને કીધું છે, મને બાહેધરી આપી છે કે બેન આવનારા થોડાક જ સમયમાં આપણા 39, 37, 38 ગેસ આપણે ફરીથી જેમ બને એમ એટલી જલ્દીથી આપણે ચાલુ કરી શકીએ. એવું શું જોયું તું તમે કે તમારે આ નિર્ણય લેવો પડ્યો? મેં તમને અગાઉ પણ કીધું હતું કે છેલ્લા ઘણા સમયથી સ્વિંગ ગેટ બાબતે અધિકારીઓ સાથે વારંવાર ચર્ચા કરવા છતાં પણ એમાં કોઈ રિઝલ્ટ મળતું ન હતું અને એના કારણે આજે મારે આ પગલું ભરવું પડ્યું. એ હવે અધિકારીઓનો પ્રોબ્લેમ છે કે કોન્ટ્રાક્ટરનો પ્રોબ્લેમ છે એ બધી ચર્ચા એ આપણે દીપમાં જ્યારે અમે સાથે પદાધિકારી અને એસએમસીના બી અધિકારીઓ સાથે બેસીને કરીશું ત્યારે જ ખબર પડશે કે પ્રોબ્લેમ શું છે. પણ અત્યારે હાલમાં જે રિઝલ્ટ મળી રહ્યું છે ને એનાથી મને ખૂબ આનંદ છે અને આવનારા દિવસોમાં 24 કલાકમાં પણ એનું ખૂબ આનાથી વધુ સારું રિઝલ્ટ આવી જશે એની મને અહીંયાથી ખાતરી મળી છે. અમારા મેયરશ્રીએ પણ ખાતરી આપી છે અને સાથે અધિકારીઓ પણ ખાતરી આપી રહ્યા છે, એટલે આ કામ હવે ખૂબ સારી રીતે અને ખૂબ ઝડપથી પતશે એવી આશા છે. જો રિઝલ્ટ ના આવ્યું તો કોઈ પગલાં લેવાના? તો અમે લોકો સાથે છીએ અને જે કંઈ કરવાનું હશે એમાં સાથે મળીને અમે નિર્ણય કરીશું. એના ઉપર જ્યારે આવ્યું ત્યારે એમાં મદદરૂપ થવા માટે અમે એટલી જ ગંભીરતાથી એ વાતને લીધી, તત્કાળ સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે બેસીને સ્વિંગ ગેટ એ બીઆરટીએસ રૂટ માટે કેટલા મહત્વના છે, એ રિપેરિંગનું કામ કેટલું ઝડપથી શરૂ કરી શકાય એના આયોજન સાથે જોડ્યું. અને આપને હું જણાવું છું કે હેમાલીબેને આ વાતની તાકીદ કર્યા પછી 9 જેટલા સ્વિંગ ગેટ અત્યારે પુનઃ કાર્યરત થઈ ચૂક્યા છે અને બાકીના છે રાઉન્ડ ધ ક્લોક કામ કરીને એ કંપની છે એ જ્યાં સુધી તમામ લગભગ 38 જેટલા આઉટ ઓફ ઓર્ડર હતા એ ચાલુ થઈ જાય એ બાબતની રાઉન્ડ ધ ક્લોક કાર્યવાહી કંપની પણ કરી રહી છે. એક થોડી બાબત એ ધ્યાનમાં આવી છે કે જે અત્યારે ચાલુ છે એમાંથી કોઈ ને કોઈ કારણસર એ પાછા બગડે, બગડેલા પાછા ચાલુ થાય, આ પ્રકારની જે પ્રક્રિયા છે એને પણ મોનિટર કરીને એવો પણ નિર્ણય લેવામાં આવ્યો કે ક્યાંક સિસ્ટમના કારણે જો સ્વિંગ ગેટ બગડતા હોય તો એ જુદા છે અને ક્યારેક કોઈ વેહિકલ ચાલકો જો એની સાથે એ લેનમાં ઘૂસીને અથડાવીને એને ડેમેજ કરે એ જુદો વિષય છે. બંનેને અલગ રીતે ટેકલ કરીને વધુમાં વધુ સ્વિંગ ગેટ કાર્યરત હોય અને જે હેતુ એને લગાવવાનો છે એ હેતુ પાર આવે એવા પ્રયાસ સાથે અમે સૌ હેમાલીબેનના નિર્ણયને એ રીતે બિરદાવીએ છીએ અને તાકીદ કરીને કંપની જ્યાં સુધી આ કામ બધું જ પૂરું ન થાય ત્યાં સુધી અવિરત ચાલુ રાખે એ બાબતમાં ખાતરી લીધી છે અને જો એ નહીં થાય તો ફરી વખત એની સામે કોઈ પણ પ્રકારે પરિણામલક્ષી કામગીરી થાય
એ બાબતનો અમે નિર્ણય કર્યો છે. એટલે આ વિષયમાં ખૂબ જ સુખદ અને આવકારદાયક એ પ્રકારે પરિણામ મળ્યું છે, અને એ પરિણામ જ્યાં સુધી સંપૂર્ણપણે પૂર્ણ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટર પાસે